નમસ્કાર દોસ્તો, આજની આ વિડીયોની અંદર હું તમને બતાવવા જઈ રહ્યો છું એક એવો ટોપિક જે આજની તારીખમાં જોવા જઈએ તો બહુ મહત્વનો છે, અને એ છે પ્રિસ્ક્રિપ્શન રાઇટિંગ. જનરલી સામાન્ય જે ગામડાઓ હોય અથવા તો નાની સિટી હોય એની અંદર જે ડૉક્ટર્સ હોય છે એ એમનું પ્રિસ્ક્રિપ્શન છે ને હાથથી લખે છે. વાંધો હાથથી લખવાનો નથી, વાંધો એ છે કે જે એ લખે છે એ ખુદને પણ નથી વંચાતું હોતું ઘણીવાર, અને હું તમને એનું પ્રૂફ પણ આપું છું. અત્યારે હું તમને જે સ્ક્રીન પર પ્રિસ્ક્રિપ્શન બતાવું એ તમે વાંચો અને મને તમે કહો કે તમને શું વંચાય છે. તો ચાલો જોઈએ પ્રિસ્ક્રિપ્શન્સ. ઓકે, તો તમે પ્રિસ્ક્રિપ્શન જોઈ લીધા, રાઈટ? હવે તમે નોંધ્યું હશે કે ઘણા પ્રિસ્ક્રિપ્શન એવા હતા કે જેની અંદર ડોક્ટરે પેશન્ટનું નામ પણ નહોતું લખ્યું, પેશન્ટને કયો ડિસીઝ છે એ પણ નહોતું લખ્યો, અને ઘણા પ્રિસ્ક્રિપ્શનની અંદર જે ડ્રગ લખી છે એનો ડોઝ પણ નહોતો લખ્યો. તો કોઈ પણ વ્યક્તિ છે કે જે ફાર્માસિસ્ટ છે મેડિકલ સ્ટોર પર, રાઈટ, એ કઈ રીતે ડિસાઇડ કરી શકે કે આ શું છે અને કયા ડિસીઝ માટે છે? ઉદાહરણ તરીકે માની લો કે તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, રાઈટ? હવે એની અંદર કોઈ દવા તમે ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરે તમને પ્રિસ્ક્રિપ્શન આપ્યું, હેન્ડ રિટન પ્રિસ્ક્રિપ્શન, તમે મારી પાસે લઈને આવું ફાર્માસિસ્ટ છું, મેં વાંચ્યું મને દવા વંચાતી નથી, તો મને કઈ રીતે ખબર પડશે કે તમને શેની દવા છે? કેમ કે ઉપર તો લખ્યું નથી કે બીપી છે કે ડાયાબિટીસ છે, રાઈટ? તો આમાં ભૂલ કોની? આમાં તમે કોઈની ભૂલ તમે કાઢી ના શકો. હા, એક વસ્તુ અવશ્ય કહી શકો કે જો એ પ્રિસ્ક્રિપ્શન હેન્ડ રિટનની જગ્યાએ કોમ્પ્યુટર રિટન હોત તો તમે પણ સમજી શકત અને હું પણ સમજી શકત. તમે અત્યારે સ્ક્રીન પર જો હું તમને એક પ્રિસ્ક્રિપ્શન બતાવું છું, એ પ્રિસ્ક્રિપ્શન જોઈને તમને જરૂર ગુસ્સો આવશે કે આ શું લખ્યું છે એમ. જુઓ, આવા આવા પ્રિસ્ક્રિપ્શન જ્યારે અમે ફેસ કરીએ ત્યારે અમને ખુદને હસવું આવે કે શું કહેવું આ પ્રિસ્ક્રિપ્શન વિશે. પણ હું આ વિડીયો બનાવીને તમને જે મોકલું છું આ વિડીયો, રાઈટ, તો મારો ઉદ્દેશ્ય મેઇન એટલો જ છે કે વધારે ને વધારે અવેરનેસ ફેલાય લોકોની અંદર, અને લોકો જાતે જ ડૉક્ટરને એવું કહે કે પ્રભુ તમે જે પ્રિસ્ક્રિપ્શન લખો છો એ હાથથી ના લખો, અને જો કદાચ હાથથી લખો તો અંદર પર્ટિક્યુલર દવાની અંદર શું કન્ટેન્ટ આવે છે એ લખો કે જેથી કસ્ટમર પણ સમજી શકે બરાબર, અને ફાર્માસિસ્ટ પણ સમજી શકે કે શું લખ્યું છે, શું કહેવા માંગે છે, કઈ ડૉક્ટર શું કહેવા માંગે છે. બીજી વસ્તુ, જ્યારે પણ તમે કોઈ મેડિકલ સ્ટોર ઉપર દવા લેવા જાઓ તો એ વ્યક્તિને પૂછો કે શું તમે ફાર્માસિસ્ટ છો. ફાર્માસિસ્ટ છો એવું એટલા માટે પૂછવાનું કારણ કે ઘણી વસ્તુઓ હોય છે કે જે ફાર્માસિસ્ટને ખબર હોય છે. હા, બની શકે કે ઘણા મેડિકલ સ્ટોર ઉપર ફાર્માસિસ્ટની જગ્યાએ જે આસિસ્ટન્ટ વ્યક્તિ હોય છે એ ચલાવતો હોય છે, રાઈટ? તો એવું ના થવું જોઈએ. અને જો એવું હોય તો તમે શ્યોરિટી લો એક વખત કે એમની પાસેના જે ફાર્માસિસ્ટ છે એ ક્યાં ગયા, એમને મળો, તમે એમની સાથે વાતચીત કરો. કારણ કે ઘણી એવી દવાઓ હોય છે કે જેમાં તકેદારી રાખવાની હોય છે જે નોર્મલી લોકોને નથી ખબર હોતી. ઉદાહરણ તરીકે ડોક્સિસાયક્લિન છે, રાઈટ, એને દૂધની સાથે નથી લેવાતી હોતી, પણ એવું ઘણા મેડિકલ સ્ટોરવાળા કસ્ટમરને નથી કહેતા. ડૉક્ટરે ચલો ભૂલમાં ડૉક્ટરને પેશન્ટ્સ વધારે હોય, એમનું ધ્યાન ના રહ્યું અને એમને કહેવાનું રહી ગયું, તો એવી એક્સપેક્ટેશન રાખે કે કોઈ જ્યારે પેશન્ટ ફાર્માસિસ્ટ પાસે જશે તો ફાર્માસિસ્ટ એમને સાચી સલાહ આપશે, પણ મેડિકલ સ્ટોર પર જાય છે ત્યારે એમને એવી સલાહ નથી અપાતી, તો મતલબ શું, રાઈટ? તમને સાચી ઇન્ફોર્મેશન નથી મળતી તો અંતે ખોટું કોનું થયું? તમારું. એટલા માટે જ્યારે પણ તમે કોઈ મેડિકલ સ્ટોર ઉપર જાઓ ત્યાં તમે એમને પૂછો કે શું તમે ફાર્માસિસ્ટ છો, એ કહે કે હા, તેમને પૂછો કે મને આના આ માહિતી આપો, આ દવા વિશેની માહિતી આપો, આ દવા કઈ રીતે લેવાની, કેમની લેવાની. તમારી જાણવાનો હક છે કે પર્ટિક્યુલર દવા છે કેટલા ટાઈમમાં લેવાની, ક્યારે લેવાની. તમે જાતે ડૉક્ટર ક્યારેય ના બનશો, કેમ કે જ્યારે જાતે તમે ડૉક્ટર બનશો તો તમને દવાઓની સાઇડ ઇફેક્ટ્સ એટલી બધી થશે ને કે તમે યકીન નહીં કરી શકો, તમે વિશ્વાસ નહીં કરી શકો, એટલી બધી સાઇડ ઇફેક્ટ્સ થશે અને તમે ઉલમાંથી ચૂલમાં પડશો. એના કરતાં બેટર છે કે ડૉક્ટરની સલાહ લો અને એક ફાર્માસિસ્ટની સલાહ લો. તો હું આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને વધુ લોકો સુધી પહોંચાડો કે જેથી જેને નથી ખબર એ પણ આ વસ્તુઓ વિશે જાણે. મળીએ નવી વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, બાય બાય.